અમારા અંતરમાં સંકલ્પ હતો કે બાપાની શતાબ્દી વખતે મારે 100 દિવસથી તો સતત સેવા કરવી છે. છેલ્લા જાન્યુઆરીથી મારી આવી હતી સેવા. ઘણી વખત અમે શરૂઆતમાં જ્યારે અહીંયા નગરમાં આવતા તો એટલું બધું ટેમ્પરેચર 47-47 ડિગ્રી ટેમ્પરેચર હોય, આ મેં માટીના બધા જે લેન્ડસ્કેપના જે બધા હિલોક બનાવતા હતા અને એ બધી સેવા હતી. પણ ક્યારેય મને નહોતો થાકનો અનુભવ થતો કે નહોતો મને કોઈ કંટાળો આવતો ગરમીનો, એ કારણ કે બાપાનો પણ પ્રવેશ હોય એવું મને સતત ફિલિંગ થયા રાખતું હતું. શુક્રવારે હું સુરતથી નીકળું, વહેલી સવારે 3 વાગે હું જાગું, સુરતથી નીકળું, 9:30 વાગે તો એ ગ્રાઉન્ડમાં પહોંચી ગયો. 9:30 વાગે ગ્રાઉન્ડની જે કંઈ મારે ડ્રોઈંગની ના ત્યાં જે ચેક કરવાનું મીટિંગ હોય સેવામાં લાગી જાઉં. રવિવારે બપોર પછી 6 વાગે અહીંથી નીકળું, રાત્રે 11-12 વાગે હું સુરત પહોંચું. એમ 4 દિવસ નગરમાં સેવા કરું અને 3 દિવસ મારી નોકરી કરું, એવી રીતનું મેં બધું પ્લાનિંગ એક પહેલેથી ગોઠવેલું હતું. એટલે એવી રીતનું સેવા કરું છું, કેવળ બાપાના ઋણ અદા કરવા માટે જ આ સેવા કરું છું. મને કોઈ પ્રકારનો થાક, મારી ઉંમર અત્યારે 58 વર્ષની આજુબાજુ છે, તો કોઈ પ્રકારનો મને થાક, કોઈ પ્રકારનો મને કંટાળો આવતો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ કે અનગિનત ઉપકારો કે પ્રતિ ઋણ અદા કરને કા હૈ યે પવિત્ર અવસર. આઈએ મનાઈએ શતાબ્દી મહોત્સવ.